છોટાઉદેપુરમાં નારાયણ સ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો 69મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં છોટાઉદેપુર વિધાનસભા ધારાસભ્ય તેમજ રાજ્યસભાના સાંસદના હસ્તે વૃક્ષારોપણનું કાર્યક્રમનું યોજવામાં આવ્યું હતું। છોટાઉદેપુર સામાજિક વનીકરણ વિભાગ દ્વારા નારાયણ સ્કૂલમાં 69મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ તેમજ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય મોહનસિંહભાઈ રાઠવા તેમજ રાજ્યસભાના સાંસદ નારાયણભાઈના હસ્તે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ સાથે નગર સેવા સદનના પ્રમુખ નેહાબેન જયસ્વાલ તેમજ છોટાઉદેપુર સામાજિકરણ વનીકરણના અધિકારીઓ દ્વારા પણ શાળાના કમ્પાઉન્ડમાં વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું। આ સાથે જ પધારેલા મહાનુભાવો દ્વારા વૃક્ષોની પર્યાવરણ અને માનવોની જરૂરિયાત વિશેની માહિતી આપી હતી અને દરેક માનવીને વૃક્ષો વાવી તેનું જતન કરવાની અપીલ કરી હતી। આજે 69મો વૃક્ષારોપણ મહોત્સવનો કાર્યક્રમ છોટાઉદેપુર ટાઉનમાં નારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં રાખવામાં આવ્યો હતો અને સામાજિક વનીકરણ વિભાગના તમામ અધિકારીઓ, વરિષ્ઠ અધિકારીઓ, ફોરેસ્ટરો, રેન્જરો અને અમારા શાળા સ્ટાફ અને મુખ્ય મહેમાન તરીકે અમારા ધારાસભ્ય માન્ય મોહનસિંહભાઈના નેતૃત્વ હેઠળ આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ થયો છે। હું સમજુ છું કે દેશની અંદર અને રાજ્યની અંદર આ વાર્ષિક વૃક્ષારોપણનો મહોત્સવનો કાર્યક્રમ શાળાઓમાં અને ટાઉનના અલગ અલગ હિસ્સાઓની અંદર કરવામાં આવે છે। વૃક્ષોને જતન કરવું ખૂબ જરૂરી છે। નાના બાળકોને પણ આ બાબતની એક માહિતી મળે, જેમ નર્સરી બાળકોને ભણાવવા માટેની હોય છે એમ ફોરેસ્ટ વિભાગની પણ એક નર્સરી હોય છે, એમાંથી ખૂબ સારા રોપા ઉછેરી અને આ ગ્રીન ગુજરાત બનાવીએ છીએ અને એ જ પ્રમાણે છોકરાઓને પણ બનાવી અને દેશનું ભાવિ ઘડતર કરે એના માટે તૈયાર કરીએ છીએ। તો વૃક્ષારોપણ એ ખૂબ મહત્ત્વનો એક પ્રસંગ છે અને વૃક્ષો જેટલા વાવીએ છીએ એનું જતન થાય, એને પૂરેપૂરી કાળજી રાખી અને વૃક્ષો મોટા થાય, એને પાણીની સિંચાઈની જોગવાઈ પણ ખૂબ સારી રીતે કરવામાં આવે તો આ રોપેલા વૃક્ષો ભવિષ્યની અંદર આવતા બાળકો માટે પણ એક ખૂબ જ ઉપયોગી વસ્તુ થવાની છે। ઓકે, છોટાઉદેપુર તાલુકાનો 69મો વન મહોત્સવ છોટાઉદેપુર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નારાયણભાઈ રાઠવા સંસ્થાપક તરીકે તેમની સ્કૂલમાં આજે 69મો વન મહોત્સવ ઉજવવા માટે સમગ્ર છોટાઉદેપુર તાલુકાના બીટગાર્ડ, ફોરેસ્ટર, રેન્જર, સબ ડીએફઓ અને તમામ પદાધિકારીઓની ઉપસ્થિતિ આ પ્રોગ્રામ યોજવામાં આવ્યો છે। ખરેખર જે 69મો વન મહોત્સવ રક્ષક વન તરીકે કચ્છ અને ભુજની ધરતી પર જે વન મહોત્સવ થયો છે એ વન મહોત્સવમાં અને સરકાર એમ કહે છે કે 18,000 જેટલા તળાવો ઊંડા કરવાનું કામ, 13,00,000 એકર ઘનફૂટ માટી જે કાઢવામાં આવી છે એની પાળો જે બની છે એ પાળોમાં આવતા દિવસોમાં વન મહોત્સવ કરીને હજારો વૃક્ષો ઊભા થાય અને વૃક્ષો ઊભા થઈને પ્રાણવાયુ જે આપે છે તેમાં ઓક્સિજન અને ફળો બધાને મળે એવી કાર્યવાહી કરવા માટે સરકારે પણ આગેવાની લઈને આ વૃક્ષારોપણ કાર્યક્રમ આખા ગુજરાતમાં થાય એવું કરવા સૌ પ્રજાજનોએ પણ નિર્ણય લેવો જોઈએ એવી મારી લાગણી। રફીક મકરાણી સાથે NH ગુજરાત ન્યૂઝ, છોટાઉદેપુર।